વાદળોની ગર્જના શા માટે થાય છે? તમે ક્યારેય નોટિસ કર્યું કે હંમેશા પહેલાં વીજળી ઝબૂકે અને અવાજ એના બાદ સંભળાય છે, એવું કેમ? આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે વાદળો વચ્ચે એવી તો કેવી ગડમથલ સર્જાય છે કે આટલા ભયાનક અવાજ આવે છે અને વીજળી પડે છે. સૌથી પહેલાં આપણે વાત કરીશું વીજળી પેદા કરતા વાદળો વિશે. દરેક વાદળમાં વીજળી પેદા કરવા જેટલી ઉર્જા નથી હોતી. જમીનથી આપણને જે વાદળ દેખાય છે તે આકાશમાં ઉપર બહુ ઊંચા હોય છે. તે પાણીના નાના નાના ટીપાથી ભરેલા હોય છે. હવે વાદળોનો જે ભાગ આકાશમાં ઉપર હોય છે ત્યાં ઠંડી હોય છે, જેના કારણે ટીપા આઈસ ડ્રોપલેટ્સ બની જાય છે, બરફના નાના નાના ટુકડા જે વાદળોના ઉપરના ભાગે હોય છે. અને પાણીના ટીપા જમીનથી નજીક વાદળોનો જે ભાગ રહે છે તેમાં ભેગા થાય છે, તો જે ઉપરના ભાગની સરખામણીએ ગરમ હોય છે. તો જ્યારે વાદળો પરસ્પર અથડાય તો તે ઇલેક્ટ્રિસિટી પેદા કરે છે. જેમ કે તમે ફુગ્ગાને માથા સાથે ઘસીને જોશો તો ઊર્જાના કારણે વાળ ઊંચા થઈ જશે. તે ઘર્ષણથી ઊર્જા પેદા થાય છે, તેને સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી કહેવામાં આવે છે. તો આ જ સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી જે ફ્રિક્શનને કારણે પેદા થાય છે તે વાદળોના ઉપરના ભાગે જ્યાં બરફ છે ત્યાં પોઝિટિવલી ચાર્જ થાય છે, અને જે પાણીનો નીચેનો ભાગ છે ત્યાં નેગેટિવ. નાનપણમાં તમને યાદ હશે ચુંબક સાથે રમતા જોયું હશે કે ચુંબકનો નેગેટિવ ભાગ પોઝિટિવ ભાગ તરફ આકર્ષાય છે, પરંતુ અન્ય ચુંબકના પોઝિટિવ ભાગને તે દૂર ધકેલે છે. વાદળોનું પણ એવું જ છે, પોઝિટિવ નેગેટિવ પરસ્પર આકર્ષાતું રહે અથવા તો એકબીજાને ધકેલતું રહે. વધારે આગળ સમજીએ તો પાણીનો જે નીચેનો હિસ્સો છે જે નેગેટિવ છે તેને ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે, અને પોઝિટિવ ભાગને પાર્ટિકલ્સ. તો જ્યારે આ ઇલેક્ટ્રોન અને પાર્ટિકલ્સ પરસ્પર એકબીજાને આકર્ષે તો કરંટ પેદા થાય છે, અને એ જ વીજળીની કરંટ તમને જમીન પરથી નરી આંખે દેખાય છે. હવે વીજળીમાં તો ગરમી રહેલી છે, તો વીજળી જ્યારે પેદા થાય તો તેની આસપાસની હવા ગરમ થઈ જવાને કારણે ફેલાય છે. ઘણી વખત આ ગરમીનો પારો 30,000 ડિગ્રી સેલ્સિયસ સુધી પણ જઈ શકે છે. તો જ્યારે તમે કોઈ વસ્તુ ગરમ કરો તો તે ફેલાય ને, તેવી જ રીતે હવા પણ ફેલાય છે, એક્સટેન્ડ થાય છે. તો વીજળી પેદા થયેલા વાદળોની આસપાસની હવા એટલી ફટાફટ એક્સટેન્ડ થાય, તેના લીધે હવામાં શોકની એક લહેર પેદા થાય છે, એક વેવ ઉઠે છે, અને એ જે વેવ છે કે લહેર છે તે અવાજ ક્રિએટ કરે છે જે તરત લાઇટ પછી આપણને સાંભળવા. હવે આપણે આગળ સમજીએ કે હવાના આ ફેલાવવાને લીધે જે લહેર ઉઠી છે તેનો અવાજ આટલો પ્રચંડ શા માટે હોય છે? કારણ કે વાદળોમાંથી એટલી બધી માત્રામાં ઇલેક્ટ્રિકલ એનર્જી નીકળી હોય છે, માની લો કે વીજળીનો એક ધોધ, અને એ ધોધ તમારાથી જેટલો નજીક એટલો મોટો અવાજ તમને સાંભળવા મળે છે. વૈજ્ઞાનિક રીતે લાઇટની ઝડપ વધારે હોય છે, હવામાંથી તે ફટાફટ પસાર થાય છે અને અવાજને પહોંચતા થોડો સમય લાગે છે. તો એટલા માટે પણ જમીનથી પહેલા વીજળી દેખાય છે અને અવાજ તેના બાદ સંભળાય છે. હવે ચોમાસામાં કોઈ એક જ વાદળું તો હોતું નથી કે જેની લાઇટ અને સાઉન્ડ આપણે મેચ કરી શકીએ, તો વારાફરતી વાદળોની એ રમતબાજી થતી રહે છે અને વીજળીનો એક ઘટનાક્રમ આપણે વિટનેસ કરીએ છીએ. આ વીજળી ઘણી વખત બહુ ડેન્જરસ સાબિત થઈ શકે છે. તો જ્યારે જ્યારે વીજળી થાય ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે ટૂંકમાં સમજીએ. તો જેવો અવાજ સંભળાય ઘરની અંદર જતા રહેવું, રસ્તા પર હોય તો ગાડીની અંદર અથવા કોઈ પણ શેલ્ટરની અંદર રહેવાનું, બહુ ફેલાયેલી અને ખુલ્લી જગ્યાએ ઊભા ન રહેવું, પહાડની ટોચ અથવા ઊંચાઈ પર ઊભા રહેવું હિતાવહ નથી. જો કોઈ સુરક્ષિત જગ્યા નથી તો પગ ભેગા કરી હાથ ઘૂંટણ પર અને માથું નીચે, બહુ ઊંચા અને એકલા અટૂલા ઝાડ નીચે ઊભા રહેવું નહીં. જો તમે ક્યાંય પાણીમાં છો તો કિનારા તરફ જવું અને બહુ ખુલ્લી જગ્યાએ જવાનું ટાળવું.